राज्य सरकार द्वारा प्रतिबंधित बायोडीजल प्रोडक्ट ने संग्रह खोरी करवा बदल आंतरिया जीआईडीसी माथी त्राण एसमों ने 25 लीटर बायोडीजल और अन्य मुद्दा माल साथ एलसीबीए झड़पी पाड़ी वधु कार्यवाही हाथ धरी। गुजरात राज्य में गैरकायदेसर पेट्रोलियम प्रोडक्ट तरीके मालवाहक भारे वाहनों तथा अन्य अनधिकृत एकमों में डीजल की जगह बायोडीजल रिटेल आउटलेट मार्फते छूटक वेचाण के संग्रह पर प्रतिबंध लादवामां आव्यो छे। समग्र गैरकायदेसर प्रवृत्ति ने अटकावा माटे अने कड़क अमलवारी करवा सूचना पुलिस विभाग ने आपवामां आवी छे, जेने पगले एलसीबी ने गैरकायदेसर बायोडीजल प्रोडक्ट ना संग्रह करवा बदल आंतलिया जीआईडीसी खाते ब्लॉक नंबर 98 वाड़ी मिलकत में जीपी थ्रीनर केमिकल वेचवाना आड़ में गैरकायदेसर रीते प्रतिबिंब बायोडीजल नु वेचाण थई रह्यू होवानी बातमी मळी हती, जेमां जिला पुरवठा मामलतदार साथीनी टीम साथे संकलन करी रेड करवामां आवी हती, जेमां 49 प्लास्टिक नी टाकी अने बेरल मां 18,84,000 नी किंमत नुं 25.125 लीटर बायोडीजल ने सीज करवामां आव्युं हतुं। साथे ज बलेरो पिकअप, डीजल पंप, इलेक्ट्रिक मोटर, थ्री व्हीलर टेम्पो मळी कुल 29,47,000 नो मुद्दा माल कब्जे करवामां आव्यो छे। આ સમગ્ર પ્રકરણમાં બિલીમોરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 4 જેટલા પોલીસ કર્મીઓની ફરજમાં બેદરકારી બદલ ફરજ મોકૂફીનો હુકમ પોલીસ હેડક્વાર્ટરમાંથી જાહેર કરવામાં આવ્યો છે। નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે બિલીમોરા વિસ્તાર પાસે આવેલા આંતલિયા જીઆઈડીસી 98 નંબરના પ્લોટમાં પરશરામ કુંભાર નામનો વ્યક્તિ ગેરકાયદેસર રીતે બાયોડીઝલની સંગ્રહખોરી કરે છે અને તેને અનેક વિસ્તારોમાં સપ્લાય પણ કરે છે, જેને લઈને ગઈકાલે રાત્રે એલસીબીના સ્ટાફ દ્વારા રેડ કરવામાં આવી હતી। આ રેડ દરમિયાન પારસરામ કુંભાર, મયુર ઠક્કર, મલય પટેલને ઝડપી પાડી કેસ બિલીમોરા પોલીસમાં નોંધીને ગેરકાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ એલસીબીને સોંપવામાં આવી છે। સાંજે 5 વાગ્યે પોલીસ તંત્ર અને જિલ્લા પુરવઠા તંત્ર તથા મામલતદાર ગણદેવી દ્વારા બિલીમોરા જીઆઈડીસીમાં અનધિકૃત રીતે જ્વલનશીલ પ્રવાહી અથવા બાયોડીઝલનું વેચાણ થઈ રહેલ હોવાની માહિતીના આધારે રેડ કરવામાં આવી, જેમાં અંદાજે 25,000 લીટર જેવું જ્વલનશીલ પ્રવાહી મળી આવ્યું છે અને એક બોલેરો પિકઅપ અને અન્ય સાધન સામગ્રી ને બધું મળીને 24,65,000ની અંદાજિત રકમનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। હાલ આની ઉપર વિગત આજે તપાસ ચાલી રહી છે। ગઈકાલ તારીખ 4/1/2022 લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈસી પલાસ તથા પીએસઆઈ પારગી અને એની સાથેના અન્ય પીએસઆઈ સૂર્યવંશી અને બીજા સ્ટાફના માણસો આંતલિયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, દરમિયાન તેઓને બાતમી રહે હકીકત મળેલ કે આંતલિયા જીઆઈડીસીના પ્લોટ નંબર 98 કોઈ આરોપી પારસમલ કુંભાર જે છે એ ગેરકાયદેસર રીતે બાયોડીઝલનો જથ્થો સંગ્રહિત કરી અને ત્યાંથી ડિસ્ટ્રીબ્યુશન કરી અને વેચાણ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહેલ છે, જે અંગે તેમને બાતમી હકીકત મળતા તેમણે પંચો સાથે સદરો જગ્યાએ રેડ કરતા આ મજકૂર આરોપી અને ટોટલ 49 મોટા પ્લાસ્ટિકના ટાંકી અને બીજી બેરલ્સ અને જે ટેમ્પામાં મૂકેલા 9 બેરલ્સ તથા અન્ય બેરલ નાની મોટી પ્લાસ્ટિકની ટાંકીઓ, પ્લાસ્ટિકના પાઇપો, મોટરો, વેહિકલ પિકઅપ, બોલેરો વાન એ રીતે કુલ 26,90,875નો મુદ્દામાલ સાથે કુલ 3 આરોપી પારસમલ કુંભાર, મયુર ભીખુભાઈ ઠક્કર અને મલય રાજેશભાઈ પટેલ એમ 3 નાવો સ્થળ ઉપરથી મળી આવેલ હતા, જે અન્વયે પંચનામું વિગતવારનું કરવામાં આવેલું હતું અને એના અનુસંધાને પીએસઆઈ એલસીબીના શ્રી એસપી પારગીનાઓએ સરકાર તરફે ફરિયાદ આપેલ છે, જે અન્વયે બિલીમોરા પોસ્ટે ખાતે ગુનો દાખલ કરેલ છે અને આગળની તપાસ છે એ એલસીબીના પીઆઈ શ્રી પલાસ કરી રહેલ છે। હાલ પ્રાથમિક ગજની ગુનો જ દાખલ થયેલો છે, તપાસ શરૂ બહુ ઇનિશિયલ સ્ટેજમાં છે, પરંતુ એકાદ દિવસના અંતે તપાસના અંતે ખ્યાલ આવી જશે કે ક્યાં ક્યાં ડિસ્ટ્રીબ્યુશન થતું હતું, માલ ક્યાંથી લાવવામાં આવતો હતો અને કોને આપવામાં આવતો હતો। આ સમગ્ર રેડમાં પીઆઈવીએસ પલાસ, પીએસઆઈ એસટી પારગી, એએસઆઈ નલિન, હેડ કોન્સ્ટેબલ લલિત, હેડ કોન્સ્ટેબલ ગણેશ સહિત મામલતદાર જે એન ચૌધરી, મામલતદાર ગણદેવી તથા અશોક ડી આહિર, નાયબ મામલતદાર પુરવઠા દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી। એનટીસી ન્યૂઝ, નવસારી।